વર્ષમાં વિકાસ દર 6 થી 6.5% જેટલો રહે તેવું અનુમાન આવતીકાલે રજૂ થશે દેશનું સામાન્ય બજેટ. ગુજરાતને ફાટક મુક્ત કરવાની દિશામાં મહત્વનો નિર્ણય. 757.37 કરોડ રૂપિયાની ફાળવણીને સીએમએ આપી સૈદ્ધાંતિક મંજૂરી. 20 પાલિકામાં બનશે 16 રેલવે ઓવરબ્રિજીસ. જૂનાગઢના મગફળી કૌભાંડની થશે તપાસ. પુરવઠા વિભાગે કલેક્ટરને પત્ર લખી કાર્યવાહીના આપ્યા આદેશ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન મામલે 10 દિવસમાં બંને પક્ષોને સમાધાન કરવા હાઈકોર્ટનો આદેશ. સરકાર અને અરજદારને કોર્ટે આપી છેલ્લી તક. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક ધસી ભેખડ, 2 મજૂરોના મોત. ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા. એર ઇન્ડિયાનું વિમાન રવાના. ચીનના વુહાન જશે એર ઇન્ડિયાનું વિમાન. કેન્દ્રીય આરોગ્ય વિભાગ કરશે થર્મલ સ્ક્રીનિંગ. આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધશે 24 કલાક માટે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. એક અઠવાડિયું ઠંડુગાર રહેશે સમગ્ર રાજ્યમાં.